નમસ્કાર, ચક્રવ્યૂહ સાથે હું છું, આપની સાથે બંસી રાજપૂત. ચક્રવ્યૂહ આપણો એક એવો પ્રોગ્રામ છે કે જેમાં આપણે સેલિબ્રિટીઝની સાથે સીધી વાત કરીએ છીએ, અને મારી સાથે અત્યારે જે સેલિબ્રિટી છે તેના ઇન્ટ્રોડક્શનની આમ તો તેમને જરૂર નથી. રાગિની ખન્ના એક એવું નામ છે ટેલિવિઝનનું કે તેનાથી સૌ કોઈ વાકેફ છે. રાગિની, વેલકમ ઓન વીટીવી. થેન્ક યુ સો મચ. રાગિની, જીસ તરહ સે આપને મતલબ અપ ટુ નાઉ હર તરહ કે કિરદાર, લાઈક એક બબલી ઇમેજ હૈ આપકી, મતલબ જો આપને શરૂઆત કી થી રાધા કી બેટિયા, અપ ટુ નાઉ આપકી જો જર્ની હૈ ઉસકે બારે મેં જાનના ચાહુંગી. મેરી જર્ની અભી તક મુઝે લગતા હૈ મેને ભી શરૂઆત કી હૈ ઓનેસ્ટલી. મેં 8-9 સાલ સે કરીબન કામ કર રહી હું. હર નયે શો યા હર ફિલ્મ યા હર ટીવી કુછ એડ કે સાથ ભી લગતા હૈ કે અભી બાપરે મુઝે કુછ આતા હી નહીં હૈ. તો પ્રી શૂટ મુઝે હમેશા એંગઝાયટી રહેતી હૈ. જિસ નયે ડાયરેક્ટર સે મિલતી હું, મુઝે લગતા હૈ આજ એક નયા, ઇટ્સ લાઈક રીડિંગ અ ન્યૂ બુક, યુ નો. એવરી ડાયરેક્ટર હેઝ હિઝ ઓન પર્સપેક્ટિવ, ઉનકા અપના એક સોચને કા તરીકા હોતા હૈ. તો હર બાર એક નહી જગદોજહેદ હોતી, એક નહી જગદોજહેદ કહે સકતે હૈ, યા ઇસે અગર આપ એન્જોય કરે તો યે પ્રોસેસ બહોત જ્યાદા અમેઝિંગ હો સકતી હૈ. તો મેં ઇસ પ્રોસેસ કો અબ એન્જોય કરને લગી હું. પહેલે યે બહોત મુશ્કિલ લગતા હૈ જબ આપ શરૂ કરતે હૈ, ફિર યે પ્રેક્ટિસ બન જાતા હૈ ઓર ફિર આપકો ઇસમે મઝા આને લગતા હૈ. સો અબ મેં ઇસે એન્જોય કરના શરૂ કર દિયા હૈ. ટેલિવિઝન શો હો ગયે, ઉસકે બાદ આપને કોમેડી મેં ભી મતલબ, ઓર કોમેડી એક એસી ચીઝ હૈ જો બીંગ એન એક્ટર ઇટ્સ વેરી ટફ, લોકો કો હસાના બહુ ટફ હૈ. તો યે ઓર આપને બહુ સારે મતલબ એસે શો ભી કિયે હૈ, તો વો આપકા જો પૂરા કામ ઓર જર્ની કૈસી રહી? ઇટ્સ બીન વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇસ કોમેડી ઇઝ ડેફિનેટલી અ વેરી ડિફિકલ્ટ જોબ ટુ ડુ, બટ ઓલ્સો અગર આપ કોમેડી પુલ ઓફ કર સકતે હૈ તો મુઝે લગતા આપ ઇઝીલી, યુ નો, અગર આપકા ટાઈમિંગ કરેક્ટ હૈ, ઇફ યુ મેચ ધ ટાઈમિંગ ઓફ યોર કો એક્ટર્સ એન્ડ યોર રાઇટિંગ ઇઝ ઓન ધ પોઈન્ટ, દેન આઈ થિંક ઇટ્સ ફેબ્યુલસ. મુઝે લગતા હૈ કે ઇમોશન ક્યા હોતા હૈ, એક બેસિક ઇમોશન હોતા હૈ, કોર ઇમોશન હોતા હૈ જો બહોત લોગો કે સાથ કનેક્ટ કર સકતા હૈ. બટ હ્યુમર ઇઝ વેરી સબ્જેક્ટિવ, કોણ કિસ બાત પે હસતા હૈ, કિતની બાર લોગ હ્યુમર સે પુટ ઓફ હો જાતે હૈ, યુ નો. અગર આપકો કિસી કો ઓફેન્ડ કરના હો તો આપ ઉસકે ખિલાફ હ્યુમર યુઝ કર સકતે હૈ, યુ નો. સો હ્યુમર ઇઝ વેરી 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 ટ્રિકી. તો હાઉ યુ શુડ નોટ ઓફેન્ડ ધી પર્સન, એટ ધ સેમ ટાઈમ ધ પર્સન હેઝ ટુ લાફ એન્ડ સી ધ હ્યુમર ઇન ઇટ, યુ નો. સો દેટ ઇઝ વોટ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ ધ કેચ. બિકોઝ અગર આપકે હ્યુમર સે કોઈ ઓફેન્ડ હો ગયા, દેન ધ પર્પઝ ઓફ ધ હ્યુમર ઇઝ લોસ્ટ. એન્ડ મેરી હમેશા ઇન્ટેન્શન યહી રહેતી હૈ કે મેં કિસી કે સેન્ટિમેન્ટ કો હર્ટ ના કરું હ્યુમર મેં, એટ ધ સેમ ટાઈમ ઉન્હે એન્જોયમેન્ટ ભી હો, દે આર એન્ગેજ્ડ ઇક્વલી એન્ડ દે હેવ અ ગુડ ટાઈમ વેન દે આર વ્યુઇંગ માય ટીવી શો ઓર ધ મૂવી ઓર એનીથિંગ વિદાઉટ ગેટિંગ હર્ટ. આઈ ડોન્ટ લાઈક હર્ટિંગ પીપલ બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ હર્ટ ઇન ધી બાર્ગેન. સો દેટ્સ અબાઉટ ઇટ. ઓર હ્યુમર કી આપને બાત કરી, કોમેડી કી બાત કરી, તો આપ કા મતલબ જો એક રિલેશન, લાઈક હમ આજ ગોવિંદા કી બાત કરે, કૃષ્ણા કી બાત કરે, ઇસકા ફાયદા ભી મિલતા હૈ યા સેમ ટાઈમ એક પ્રેશર ભી રહેતા હૈ જબ આપ એસે લાઈક કિસી સે જુડે હુએ હો ઓલરેડી આને સે પહેલે ઇન્ડસ્ટ્રી મેં? દેખીએ, ઇસકા કિતના ફાયદા ઓર કિતના નુકસાન હૈ યે મેં તબ કહે પાતી અગર મુઝે બહાર કા પર્સપેક્ટિવ મિલ પાતા તબ. અગર મેં એક એસી લડકી હોતી જો શાયદ જૈસે મેરે ફાધર થે અમૃતસર સે આયે થે બમ્બઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેં કુછ બનાના ચાહતે થે, કુછ કરના ચાહતે થે, ઉનકા પર્સપેક્ટિવ બહોત અલગ હૈ. મેરા પર્સપેક્ટિવ અલગ, મેં ઇનસાઇડર ભી નહીં હું બિકોઝ આઈ એમ નોટ અ સ્ટાર્કિટ, ઓર મેં આઉટસાઇડર ભી નહીં હું બિકોઝ આઈ એમ નોટ અ કમ્પ્લીટ આઉટસાઇડર. સો આઈ એમ પ્રોબેબલી સમવન હુ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. સો આઈ મીટ પીપલ હુ કમ ઇન એન્ડ આઈ મીટ પીપલ હુ ગો આઉટ. બટ યે કહે સકતે હૈ કે કહીં ના કહીં યે જો માહોલ રહેતા હૈ ઇન્ડસ્ટ્રી કા એન્ડ ઓલ, ઉસસે થોડા સા વાકેફ રહેતે હૈ? દેખીએ, ઇન્ડસ્ટ્રી કે માહોલ સે આપ યુ કેન બી એન આઉટસાઇડર એન્ડ કમ્પ્લીટલી બી ઇમર્સ્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રી. લાઈક મેં ઘણા સોશિયલી ઇન્વોલ્વ નહીં હોતી હું, મેં કાઈ કુછ કરતી નહીં હોતી. ધ પીપલ ઇન ધ ઇન્ડસ્ટ્રી આર એક્સ્ટ્રીમલી સ્વીટ એન્ડ વેરી વેરી વેલકમિંગ ટુવર્ડ્સ એવરીબડી, એન્ડ દે આર વેરી બિગ હાર્ટેડ પીપલ, દે આર વેરી લાર્જ હાર્ટેડ પીપલ. સો આઈ થિંક ધેર ઇઝ પ્લેસ ફોર એવરીબડી, જો મુજે બહોત કાબિલ તારીફ લગતા હૈ કે હર કિસી કે લિયે કોઈ ના કોઈ જગા બની હુઈ હૈ, કોઈ ના કોઈ. ઓર આજ કી તારીખ મેં ડિજિટલ કોન્ટેન્ટ ઇતના જ્યાદા હો ગયા હૈ કે હર કિતની સારી ઓપર્ચ્યુનિટીઝ ઓપન અપ હો ગઈ હૈ. ધેર આર સો મેની ટીવી ચેનલ્સ, ધેર સો મચ ડિજિટલ ઓપર્ચ્યુનિટી, ધેર આર સો મેની મૂવીઝ, ઓર હર તરહ કી પિક્ચર બન રહી હૈ. છોટે બજેટ કી પિક્ચર બન રહી હૈ, બડે બજેટ કી પિક્ચર બન રહી હૈ, મીડિયમ બજેટ કી ફિલ્મ બન રહી હૈ, શોર્ટ ફિલ્મ્સ બન રહી હૈ. એક ઇન્ટરનેશનલ માર્કેટ અભી એક નયા ઓપન અપ હો ગયા હૈ. તો આપ દેખીએ કિતના કામ ખુલ ગયા હૈ. ધેર ઇઝ થિયેટર એટ ધ સેમ ટાઈમ, ધેર ઇઝ એડ મૂવ એડ ફિલ્મ્સ, ધેર આર સો મચ ઓપર્ચ્યુનિટી, યુ નો, વિચ આઈ થિંક ઇઝ અમેઝિંગ. ઓર યે કરીબન કુછ પિછલે ટેલિવિઝન કે રેવોલ્યુશન સે મુજે લગતા આયા હૈ, ક્યુંકિ 90s કે દશક મેં મુજે યાદ હૈ જબ મેં
जब बहुत छोटी थी और मुझे तभी एक्टर बनने की मेरी इंटेंशन नहीं थी और मैं तभी सिंगिंग सीख रही थी. सो आई यूज टू टेल पीपल यू नो कि अगर आप फिल्म में नहीं चले तो देर इज़ नो अदर प्लेस टू फॉल बैक अपॉन यू नो. सो नाउ आई थिंक इट्स अ ब्लेसिंग टू हैव डिजिटल टेलीविजन थिएटर एज शॉर्ट फिल्म्स द इंटरनेशनल सर्किट. इट्स ग्रेट, इट्स अ ग्रेट टाइम. जैसे आपने अभी बताया कि बहुत सारे प्लेटफॉर्म्स हो गए, अभी अपॉर्चुनिटीज बहुत सारी खुल गई है. अभी का जो बात करें सिनेरियो तो डिजिटल में भी मतलब बहुत सारी मतलब आजकल चल रहा है. अगर ऐसा कुछ अपॉर्चुनिटी आपको मिले तो आर यू कम्फर्टेबल टू डू दैट? येस, वाई नॉट, एब्सोल्युटली. इनफैक्ट मैंने एक रीजनल फिल्म भी की है. मैंने एक पंजाबी फिल्म की है विच वॉज प्रोड्यूस बाय मिस्टर अक्षय कुमार. आई वॉज ऑपोजिट मिस्टर गिप्पी गिरवाल एंड मिस्टर डायरेक्टेड बाय मिस्टर स्मीप कांग. सो आई थिंक आपको हर तरह के काम करने के लिए अपना माइंड ओपन रखना चाहिए, क्योंकि जितना आपका पर्स्पेक्टिव लार्ज रहेगा उतना ही आपका क्राफ्ट बेटर होगा. अगर आप एक ब्लॉक पर्स्पेक्टिव लेके चलेंगे कि नहीं मुझे ये नहीं करना है, मुझे ये वो नहीं करना है, तो फिर आपकी पर्सनैलिटी में ब्लॉक्स आ जाते हैं एंड यू लिमिट योर ओन कैपेबिलिटीज. सो आई थिंक यू शुड जस्ट कीप योर माइंड ओपन एंड जस्ट हैव द इंटेंशन ऑफ वर्किंग. एंड ये करने की विद्या है. आप जितना करते रहोगे आप उतना सीखते रहोगे. आप घर बैठे बैठे सोचते रहोगे कि मैं ये करूँ वो करूँ, उसे कुछ नहीं होगा. यू हैव टू बी ऑन द जॉब. आई हैव लर्नड एवरीथिंग ऑन द जॉब. इनफैक्ट एक्टिंग इज नॉट जस्ट अबाउट एक्टिंग एनी मोर. यू हैव टू लुक गुड, योर स्टाइलिंग, योर डांस, योर स्पीकिंग केपेबिलिटी. यू हैव टू बी अ स्पीकर ऑल्सो. देयर इज सो मच अटैच टू इट नाउ यू नो, विच ओनली कम्स विद एक्सपीरियंस. बीइंग एन एक्टर, आपका कोई ऐसा ड्रीम रोल या मतलब कोई ऐसा शो कि ये मैं करना चाहूँगी या मैं करना चाहती हूँ? आई थिंक एवरी गुड फिल्म आई सी ना तो मुझे थोड़ी सी जलन हो जाती है. अगर उसमें जो लीड एक्ट्रेस होती है उससे मुझे लगता है ये रोल अगर मुझे मिलता तो मैं कैसे करती. मैं हर फिल्म जो मुझे डीपली इम्पैक्ट करती है उसके प्रति मेरा अपना एक पर्सपेक्टिव होता है कि ऐसे होना चाहिए. फिर मैं उसे बैठ के इवेल्यूएट करती हूँ. एक्चुअली मैं इतना ज़्यादा गीकीली हर फिल्म को क्रिटिकली एग्जामिन करती हूँ. मुझे लगता है कि जब मैं अपने दोस्तों के साथ उसके बारे में बात करती हूँ ना, एक्चुअली मेक फन ऑफ मी कि तुम क्रिटिक बन जाओ. बट दैट्स नॉट द केस. आई लव इट सो मच. आई एम वेरी पैशनेट अबाउट सिनेमा. So yeah, I think every good director's film. अपने कोई अपकमिंग प्रोजेक्ट्स के बारे में बात करना चाहेंगे? अभी फिलहाल आई एम डाइंग टू मेक एन अनाउंसमेंट. नॉट डाइंग, रॉन्ग वर्ड. बट या दैट्स अबाउट इट. आई विल जस्ट साइन समथिंग एंड आई विल लेट यू नो. माय लास्ट क्वेश्चन कि जनरली अभी जैसे सरोज खान का एक बात आई थी कास्टिंग काउच के बारे में, उसके बाद मतलब जिस तरह से अभी जो असीफा का जो जम्मू कश्मीर में जो एक हुआ उसके बारे में सारे बॉलीवुड ने एक स्टैंड लिया था, इस तरह की जो चीज़ें हैं, क्रिटिसिज्म भी बहुत हुआ इस बात पहले पर, इन सब बातों पर आपका एक स्टैंड क्या रहेगा? देखिए, कास्टिंग काउच और रेप आर टू डिफरेंट थिंग्स. कास्टिंग काउच इज समथिंग यू प्रोबेबली इंटेंशनली गिवन टू. रेप इज फोर्स्ड एंड रेप is disgusting. It's appalling and I completely get very disturbed. मैं इतने rape cases सुन सुन के मेरा दिमाग मतलब आप बहुत बुरी तरह affect होता है मुझे. और casting couch जो है वो आप तभी उसका हिस्सा बन पाएंगे जब आप उसमें खुद involve अपने आप को करेंगे. Casting couch is a choice you make and I don't think good directors will cast you because you are doing something like you giving them pleasure for whatever nonsensical reasons, you know. The good people who are working, doing good work will not do all this. And rape is disgusting. And I think jo bhi death penalty nikli hai rape ke liye, I think it's perfect. You know, because I think that's the right thing our government has done and hats off. थैंक यू सो मच वीटीवी से बात करने के लिए. तो जो रीते आता रागिनी खन्ना के जने वीटीवी साथ बातचीत करी, चक्रव्यूह साथ है, अलग अलग सेलिब्रिटीज साथ है, बातचीत करवा बात है, आप बढ़ता रहो. अत्यारे मने रजा आपशो. नमस्कार.